एक तरफ कमोसमी वरसाद ना कारणे खेडूतोने पोताने आंबावाड़ी उज्जड़ बनावी रह्या छे तो बीजी तरफ गीर पंथकमां तस्करो हवे कीमती एवा चंदनना वृक्षोनी चोरीने अंजाम आपी रह्या छे। તલાલા ગીરને અડીને આવેલા રમણેચી ગામે આવેલા કુરેચી બાગમાં અનેક પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવે છે, જેમાં કિંમતી એવા ચંદનના વૃક્ષોની પણ માવજત કરવામાં આવે છે, જેના કારણે અમુક વર્ષોથી તસ્કરોની કાળી નજર આ કુરેચી બાગ અને આજુબાજુના વિસ્તારમાં ઉછેરાતા ચંદનના વૃક્ષો પર પડી છે। ગત મોડી રાત્રે કુરેચી બાગમાં છેલ્લા 2-4 વર્ષથી ઉછેરી રહેલા 4 ચંદનના વૃક્ષોને તસ્કરોએ દળમૂળથી કાપી ચોરીને અંજામ આપ્યો છે, જેના કારણે બાગના માલિક અને ગામના સરપંચે તલાલા વિન ભાગમાં ફરિયાદ નોંધાવી છે। આ હિરણ નદી રેવન્યુ ભાગ આવેલો છે અને અહીંયા રમરેશી ગામના સરપંચશ્રી ધરમસિંહભાઈનો એક આંબાનો બગીચો આવેલો છે, એની અંદર કોઈએ રાત્રિ દરમિયાન ચંદનના 3 ઝાડ કાપેલા છે અને એક બાજુના ઉત્તર દિશામાં એક કુરેશી બાગ આવેલી છે, જાહિદભાઈ ત્યાં એક પણ ચંદનનું ઝાડ કાપેલું છે, એટલે કુલ ટોટલી 4 ઝાડ કાપેલા છે અને એની કાર્યવાહી અમે ચાલુ કરીએ અને તપાસ ચાલુ છે। તલાલા વન વિભાગ ને કિંમતી ગણાતા ચંદનના વૃક્ષો ચોરી થયાને જાણ થતા વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ નવાઈની વાત તો એ છે કે 1-2 નહીં પણ 3-3 વર્ષથી આ બગીચાઓની અંદર ચંદનના વૃક્ષોને ધડમૂળથી કાપી તસ્કરો ચોરી કરી રહ્યા છે, પણ આ દિન સુધી એક પણ ચંદન ચોર વન વિભાગ કે પોલીસને હાથ લાગ્યો નથી। જો કે એક જ રાત્રિના ચંદનના 4 વૃક્ષોની ચોરી કરનાર તસ્કરો કટર મશીન સાથે લાવ્યા હતા, જે તે પાવર પૂરો પાડવા માટે 1000 ફૂટ લાંબો તાર સાથે લાવી વીજ વિભાગના થાંભલાની મદદ લીધી હોવાનું તારણ કઢાઈ રહ્યું છે। વાડી માલિકના કહેવા પ્રમાણે ચૈત્ર મહિનો નજીક આવી રહ્યો છે, જેમાં હોમ હવન થતા હોવાને કારણે કિંમતી એવા ચંદનની જરૂર પડે છે અને દર વર્ષે ચૈત્ર મહિના પહેલા ચંદનના કિંમતી વૃક્ષો ચોરી થઈ રહ્યા છે। આ અમારા માલિકની જમીન છે, આંબાનો બગીચો છે અને આ ચંદનના ઝાડ અવારનવાર આ ત્રીજી વખત કપાણા છે, લાખોની કિંમતના જે ચંદનના ઝાડ છે અમે એનું જતન કરીએ છીએ અને માણસો સોરી જાય છે, આની લાખોની કિંમત થાય છે। આજે હવે કોણ કાપી ગયું તો આપણે કેમ રાતના કોક કાપી ગયા બરાબર, એટલે એ કઈ ખ્યાલ નથી કોણ કાપી ગયા, ટોટલ 4 ઝાડવા કપાણા। તમારી માંગણી શું છે? અમારી માંગણી એમ છે કે આ લોકોને તાત્કાલિક એરેસ્ટ કરી અને આને કડક સજા કરવી જોઈએ। શહેરના ગ્રામ્ય પંથકોમાં મકાનના નકુચા તોડી જળ જવેરાતની ચોરી થાય એ વાત સામાન્ય છે, પરંતુ ગીર પંથકમાં મોડી રાત્રે આખે આખું કિંમતી વૃક્ષોને દળમૂળથી તસ્કરો ચોરી કરી જાય તે વાત ઉપર શંકા ઉપજાવે છે। વન વિભાગ અને પોલીસના પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉભા થયા છે, ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ચંદનના વૃક્ષોને ચોરી કરતા ચોરોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય। દિનેશ ગામવા, એસના ન્યૂઝ, ગીર સોમનાથ।